આપણી જિંદગીમાં આપણા માટેનો મહત્વપૂર્ણ દિવસ કયો? આખા વર્ષમાં એ દિવસને મનાવતા હોઈએ, એ દિવસને ઉજવતા હોઈએ, આપણી લાઈફનો દિવસ કયો? આપણો જન્મદિવસ. જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી જન્મદિવસ આપણા માટે મહત્વનો હોય, અને લગ્ન થઈ ગયા પછી એનિવર્સરી ડે જીવનના મહત્વપૂર્ણ દિવસ કહેવાય. એ દિવસને ખાસ મનાવીએ, એ દિવસને ખાસ ઉજવીએ, કંઈક અલગ રીતે એને સેલિબ્રેટ કરતા હોઈએ. આમ કોઈ વ્યક્તિને તમે આખા વર્ષમાં ક્યારેય ફોન ન કરતા હો, પણ જ્યારે એનો જન્મદિવસ આવે અથવા એનો લગ્ન દિવસ આવે, ખાસ વોટ્સએપ થાય, ખાસ ફોન થાય, ખાસ શુભકામના એને આપવામાં આવતી હોય, આ જન્મદિવસ અને લગ્ન દિવસ તમારા બધા માટે મહત્વપૂર્ણ દિવસ કહેવાતા હોય. ધર્મ માટે આરાધનાની દ્રષ્ટિએ જોવા જઈએ તો મહત્વપૂર્ણ દિવસ કયો? સંવત્સરી. માણસ ક્યારે ન દેખાતો હોય ને, એ સંવત્સરીના દિવસે દેખાતો હોય. જમણવારમાં કદાચ ના આવતો હોય, પણ એ જન્મ વાંચનના દિવસે ત્યારે આવતો હોય, એ સંવત્સરીનું પ્રતિક અમલ કરવા આવતો હોય. સંવત્સરીનો દિવસ આરાધનાની દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ દિવસ કહેવાય. આનાથી આગળ વધીને હું તમને કહેવા માંગુ છું, આ સંવત્સરી પણ આપણને મળી છે ને, ભાદરવા સુદ ચોથ આપણને મળી છે, કારણ કે વૈશાખ સુદ અગિયારસ આપણને મળેલી હતી. વૈશાખ સુદ અગિયારસ આપણને ન મળ્યું હોત તો આ ચોમાસા આપણને ના મળ્યા હોત. તમે તમે ખાલી કલ્પના કરો, ખાલી કલ્પના કરો કે જો સાસણની સ્થાપના ન થઈ હોત તો આજે આપણે ક્યાં આગળ હોત? આ દેરાસર હોત, આ ઉપાત્રય હોત, આ સાધુ હોત, આ શ્રાવક કે શ્રાવિકાઓ અહીંયા આગળ હોત, અહીંયા ઉજવણી થતી હોત, અનુષ્ઠાનો થતા હોત, પ્રવચનો થતું હોત, શિબિરો થતા હોત, તમે વિચારો તો ખરા શાસનની સ્થાપના ન થઈ હોત? એક એસે લખવામાં તમને આવે, જો શાસન ન હોત તો, તો તમે પણ અહીંયા ન હોત, હું પણ અહીંયા આગળ હોત, આ પ્રભુનું જીનાલય પણ અહીંયા આગળ ન હોત. ક્યાંક થોડા સંસ્કારો આપણામાં બચેલા છે, ક્યાંક થોડી સમજ આપણામાં આવેલી છે, જીવનમાં કંઈક સુખ કે સુવિધાઓ મળી છે ને, ડ્યુ ટુ વૈશાખ સુદ અગિયારસ શાસનની સ્થાપના થઈ માટે આ સંસ્કાર અને સમજ આપણા સુધી પહોંચેલા છે. જન્મ વાંચનનો દિવસ આવે, પર્યુષણના દિવસોમાં બહુ ઉલ્લાસથી મનાવતા હોઈએ. જૈનો માટે તો સામી વાત થયેલો હોય, પણ અજૈનો માટે પણ લાડવાના મીઠાઈના બોક્સ તૈયાર થતા હોય, આજુબાજુમાં મોં મીઠા કરવામાં આવતા હોય. કોઈ પૂછે કે આજે શું છે? આજે મારા પ્રભુનું જન્મ વાંચન છે, પ્રભુનો જન્મ થવાનો, અમે શ્રીફળ વધેલીશું અહીંયા આગળ, અને પ્રભુના જન્મ નામે બહુ ઉજવણી ભર મનાવીશું. જન્મ વાંચનને આપણે ખૂબ ઉલ્લાસથી ઉજવતા હોઈએ છીએ. જન્મ કલ્યાણકનો દિવસ આવે, કયો દિવસ? ચૈત્ર સુદ, ચૈત્ર સુદ તેરસ નો દિવસ આવે. આપણે રથયાત્રા કાઢીએ, વરઘોડાઓ કાઢીએ, બેન બોલાવીએ, બગી બોલાવીએ, સામી વાસ્તવ્ય કરાવીએ, ઝંડાઓ લઈને રસ્તા ઉપર નીકળી પડતા હોય, અને રથયાત્રાની પાછળ અનુકંપાની લારી રાખેલી હોય, બુંદીના લાડવા રસ્તા ઉપર જે આવતા બધાને અપાતા હોય, તેના માટેનો આજે લાડવો છે. આજે મારા પ્રભુ મહાવીર સ્વામીનો જન્મદિવસ છે, પ્રભુના જન્મદિવસ અમે ઉજવણી કરીએ. અમે તો અમારો જન્મદિવસ મનાવીએ, અમે તો નાચી જ છીએ, અમારો શું જન્મદિવસ મનાવવાનો? મારા પ્રભુનો આજે જન્મદિવસ આવ્યો છે, અમે ઉલ્લાસભેર બધા જેનો ભેગા થઈને પ્રભુનો જન્મદિવસ મનાવીશું. જન્મ વાંચન મનાવતા હોઈએ, જન્મ કલ્યાણક મનાવતા હોઈએ, ત્યારે આપણે શાસન સ્થાપના, જે દિવસે શાસનનો જન્મ થયો, જે દિવસે ધર્મની સ્થાપના થઈ, એ દિવસ ક્યારે મનાયો છે? ખરો પ્રભુનો જન્મ વાંચનનો દિવસ આપણને મળ્યો છે ને, કારણ કે સ્થાપના થઈ છે. પ્રભુનો જન્મ કલ્યાણકનો દિવસ પણ આપણને મળ્યો છે, કારણ કે શાસનની સ્થાપના થયેલી છે. શાસન ન હોત, ખાલી કલ્પના કરી લો, રવિવારનો દિવસ હોય, 9:30 નો સમય થઈ ગયો હોય, ને અહીંયા આગળ જે સમયસર આવીને હોલ ભરાઈ જતો હોય, તમે ખાલી કલ્પના કરો કે આ શાસન ન હોત ને, તો આજે યુવાનો અહીંયા આગળ 5-25 જણ બી દેખાય છે, કે ક્યાંય દેખાતા ના હોય. રવિવારનું પંચાંગ અલગ ચાલે, સોમથી શનિનું પંચાંગ અલગ હોય, ત્યારે 7 વાગે નોકારથી આવતી હોય, 8:30 કોઠી આવી જતી હોય, 10-10:30 વાગે પૂરી મૂર્ત અબટ 7 કોઠીનું પછાણ આવે, 12 વાગે પૂરી મૂર્ત આવી જાય. પણ રવિવારનું પંચાંગ તમારું આખું અલગ ચાલતું હોય. રવિવારે નોકારથી 8:30 વાગે આવે, કોઠી 10 વાગે આવે, 8:30-12 વાગે આવે, પૂરી મૂળ 2 વાગે આવે, અને અવટ સૂર્યાસ્ત ના સમય આવતું હોય, સૂર્યાસ્ત રાત્રે 10 વાગે થતો હોય. પ્રભુનું શાસન મળ્યું છે રવિવારના દિવસે, પણ જે આ પંચાંગ સેટ થઈ ગયું છે ને, શાસન મળ્યું છે માટે થયું છે. શાસન ન હોત તો 9:30 વાગે તમે કઈ જગાએ સૂતા હોત, કઈ જગાએ રખડતા હોત, કોને ખબર? ન તમે અહીંયા આગળ હોત, ન હું અહીંયા આગળ. જન્મ વાંચન અને જન્મ કલ્યાણક તો આપણે ખૂબ ઉજવ્યા, નક્કી કરવું છે. વૈશાખ અગિયારસ જે દિવસે શાસનનો જન્મ થયો છે, એ શાસનને આપણે ઉજવવું છે, એકવાર દિલભરીને ઉજવવું છે.